હેલો સ્ટુડન્ટ્સ આજે આપણે ઇંગ્લિશ સબ્જેક્ટમાં યુનિટ થ્રી માય ફેમિલી પાર્ટ વન જેમાં એક્ટિવિટીઝ છે વન ટુ થ્રી ફોર ફાઇવ સિક્સ અને સેવન સુધી ચાલો સેવન એક્ટિવિટીઝમાં શું શું આવે છે માય ફેમિલીમાં તેના વિશે જાણીએ ચલો હવે આપણે જોઈએ એક્ટિવિટી નંબર વન એક્ટિવિટી નંબર વનમાં છે આ ગીત સાંભળો અને ગાઓ ફિંગર ફેમિલી તમે અહીં ચિત્રમાં જોઈ શકો છો એક પિક્ચર આપેલું છે જેમાં હાથનો પંચો છે અને તેમાં ફિંગર્સ આવેલી છે આ ફિંગર્સની ટિપ્સ ઉપર આપણા ફેમિલી મેમ્બર્સ હોય તેના પિક્ચર ચોંટાડ્યા હોય તેવું લાગે છે જુઓ તેમાં અંગૂઠો છે તેમાં પાપા છે બીજી આંગળીમાં અંગૂઠાની બાજુની આંગળીમાં મમા છે મમાની બાજુમાં સન છે સનની બાજુમાં ડોટર પણ છે અને સૌથી લાસ્ટ ફિંગર છે તે બેબી ફિંગર છે તો ચાલો આ બધી ફિંગર્સ પોતપોતાનો પરિચય આપે છે અને શું કહે છે તે આ સુંદર મજાની નાનકડી ફિંગર ફેમિલી રેમથી આપણે સમજીએ ફર્સ્ટ છે ફાધર ફિંગર ફાધર ફિંગર વેર આર યુ હિયર આઈ એમ હિયર આઈ એમ જસ્ટ બિહાઇન્ડ યુ છેલ્લે આ ફિંગર્સ છે એ એકબીજાની સાથે વાત કરે છે અને કહે છે ફાધર ફિંગર ફાધર ફિંગર એટલે કે પપ્પાવાળી આંગળી છે તેને પૂછાઈ રહ્યું છે કે વેર આર યુ તમે ક્યાં છો હિયર આઈ એમ હિયર આઈ એમ એટલે કે હું અહીંયા છું હું અહીંયા છું જસ્ટ બિહાઇન્ડ યુ તમારી તરત જ પાછળ છું હવે નેક્સ્ટ છે મધર ફિંગર મધર ફિંગર વેર આર યુ હિયર આઈ એમ હિયર આઈ એમ જસ્ટ બિહાઇન્ડ યુ brother finger brother finger where are you here i am here i am just behind you sister finger sister finger where are you here i am here i am just behind you baby finger baby finger where are you here i am just behind you to asaram jani ram che me highlighter thi ફાધર મધર બ્રધર સિસ્ટર ફિંગર આ બધાય વર્ડ્સ છે તેની નીચેન્ડરલાઇન કરેલી છે જે તમારે પાકા કરી અને યાદ રાખવાના રહેશે ફાધર એટલે પપ્પા મધર એટલે મમ્મી બ્રધર એટલે ભાઈ સિસ્ટર એટલે બહેન આઈ એટલે તમે પોતે અથવા તો હું યુ એટલે તમે બધા આ જે આપણા ફેમિલી મેમ્બર્સ છે અને આપણે છીએ તેના વિશેના અંગ્રેજીના શબ્દો છે જે આપણે યાદ રાખવાના છે ચલો હવે આપણે જોઈએ એક્ટિવિટી નંબર ટુ એક્ટિવિટી ટુમાં સાંભળો અને મોટેથી વાંચો અહીંયા તમને એક પિક્ચર બતાવેલું છે આ પિક્ચરની અંદર તમે જુદા જુદા નાના નાના ચાર ફોટાઓ જુઓ છો તેમાં જુઓ પહેલું ચિત્ર છે જેમાં એક ભાઈ છે તેણે યલ્લો કલરનું શર્ટ પહેરેલું છે અને ઉપર બ્લુ કલરની પાઘડી છે અને તેના હાથમાં એક સાધન છે જેનું નામ છે હળ તો તેના ઉપરથી આપણે એવું કહી શકીએ કે હળ કોના હાથમાં હોય તો સામાન્ય રીતના ખેડૂતના હાથમાં હોય તો આ જે ચાર ચિત્રો આપેલા છે તે પોતપોતાનો પરિચય છે આપશે જુઓ કઈ રીતના પહેલું ચિત્ર મેં કીધું તે છે મિસ્ટર સુરેશ પટેલ એમ આર એમ આર કેપિટલ એમ અને સ્મોલ આર એટલે એને અંગ્રેજીમાં મિસ્ટર એવું વંચાય અને મિસ્ટર એટલે કે ગુજરાતીમાં શ્રીમાન એવો અર્થ થાય તો તે કોણ છે તો મિસ્ટર સુરેશ પટેલ છે તેની નીચે બ્રેકેટમાં લખેલું છે કેટલા એ ફાર્મર એટલે કે તે એક ખેડૂત છે ફાર્મર એટલે ખેડૂત ફિફ્ટી યર્સ એટલે કે પચાસ વર્ષના છે તેમની બાજુમાં એક લેડીનું ચિત્ર આપેલું છે એટલે કે એક સ્ત્રીનું ચિત્ર આપેલું છે તેમાં લખ્યું છે મિસિસ સૂર્યા પટેલ એમ આર એસ એટલે કે મિસિસ કહેવાય અંગ્રેજીમાં અને ગુજરાતીમાં તેને શ્રીમતી કહેવાય શ્રીમતી સૂર્યા પટેલ એ હોમ મેકર એચ ઓ એમ ઇ એમએ કે આર હોમ મેકર એટલે કે ગૃહિણી ફોર્ટી નાઇન યર્સ એટલે કે ઓગણપચાસ વર્ષની તેની નીચે જાઓ હવે તેની નીચે એટલે કે મિસ્ટર સુરેશ પટેલની નીચે જે ચિત્ર આપેલું છે તે કોનું છે તેમાં શું લખેલું છે અને તે શું કરે છે તો કે તે પેઇન્ટિંગ બનાવે છે તેના હાથમાં પેન્ટિંગ બ્રશ છે અને સાથે સાથે તેની પ્લેટ પણ આપેલી છે તેનું નામ છે રિતેશ બ્રેકેટમાં છે રિતેશ શું કરે છે એન આર્ટિસ્ટ આર્ટિસ્ટ એટલે કલાકાર ટ્વેન્ટી ફાઈ યર્સ ઓલ્ડ તેની બાજુમાં છે રીટા રીટા છે તેની બાજુમાં એની નીચે બ્રેકેટમાં છે અ ટીચર એટલે કે તે ટીચર છે તમે ચિત્રમાં જોઈ શકો છો કે રીટા છે તે બોર્ડમાં કંઈ લખી રહ્યા છે ટ્વેન્ટી ટુ યર્સ ઓલ્ડ રીટા છે તે બાવીસ વર્ષની છે ચલો આ એક આખું ફેમિલી છે અને એ ફેમિલી વિશેનો ચાર્ટ આપેલો છે કે ફેમિલીમાં કોણ કોણ છે અને તે શું કરે છે તેનો ઓક્યુપેશન એટલે કે તેનો વ્યવસાય શું છે તો ચાલો હવે આગળ એમાંને એમાં આગળ વધીએ આપણે જુઓ નીચેના વાક્યો સાંભળો અને વાંચો હવે તમે ઉપર જે સૂર્યાબેન પટેલ જોયા તે સૂર્યા પટેલ છે તે પોતાનો પરિચય આપે છે તો તે શું કહે છે આ સેન્ટેન્સની અંદર લખેલું છે આઈ એમ સૂર્યા પટેલ હું સૂર્યા પટેલ છું આઈ એટલે હું પોતે આઈ એમ અ હોમમેકર મેં આગળ તમને હોમમેકરનો સ્પેલિંગ બોલ્યો તેના વિશે કહ્યું એટલે કે ગૃહિણી હું એક ગૃહિણી છું આઈ એમ ફોર્ટી નાઇન યર્સ ઓલ્ડ હું ઓગણપચાસ વર્ષની છું સુરેશ પટેલ ઇઝ માય હસબન્ડ એ એન ડી હસબન્ડ એટલે પતિ મિસ્ટર સુરેશ પટેલ છે શ્રીમાન સુરેશ પટેલ છે તે મારા પતિ છે હી ઇઝ અ ફાર્મર આગળ આવી ગયો ફાર્મરનો સ્પેલિંગ તે એક ખેડૂત છે હી ઇઝ ફિફ્ટી યર્સ ઓલ્ડ તે પચાસ વર્ષના છે આઈ હેવ અ સન એન્ડ અ ડોટર આઈ હેવ એટલે કે મારે એક દીકરો અને એક દીકરી છે સન એટલે દીકરો ડીએ યુ આર ડોટર એટલે દીકરી માય સન્સ નેમ ઇઝ રિતેશ મારા દીકરાનું નામ રિતેશ છે હી ઇઝ એન આર્ટિસ્ટ જો અહીંયા હી છે તે કોના માટે વપરાયું છે રિતેશ માટે એટલે આપણે વારે વારે રિતેશનું સ્પેલિંગ લખવાની જરૂર નથી એટલે હી સર્વનામ વાપરેલું છે હી ઇઝ એન આર્ટિસ્ટ

તેમની એ એ જી ઈ એ જ એટલે ઉંમર અને ઓક્યુપેશન એ ટી પીએ ઓ એન ઓક્યુપેશન એટલે કે વ્યવસાય તે આપેલું છે તે કઈ રીતના લખાય આપણે પણ આપણા ફેમિલી મેમ્બર્સનું આવું એક ચાર્ટ બનાવી શકીએ જેમાં આપણે કઈ રીતના લખી શકીએ જેમાં સુરેશ પટેલ સૂર્યા પટેલ રિતેશ અને રીટા વિશેની જે માહિતી આપેલી છે તે જ રીતના આપણે પણ આપણા ફેમિલી મેમ્બર્સના નામ લખી તેની એજ અને તેનો વ્યવસાય એટલે કે ઓક્યુપેશન છે તેમાં લખી શકીએ છીએ તો જુઓ સુરેશ પટેલ એજ ફિફ્ટી યર્સ ઓક્યુપેશન એ ફાર્મર સૂર્યા પટેલ ફોર્ટી નાઇન ઇયર્સ હોમમેકર રિતેશ ટ્વેન્ટી ફાઈવ યર્સ એન્ડ આર્ટિસ્ટ રીટુ સોરી રીટા ટ્વેન્ટી ટુ યર્સ એ ટીચર આ બધા જ વિશે સરસ મજાનો ચાર્ટ બનાવ્યો તમે પણ તમારા ફેમિલી મેમ્બર વિશેનો આવો ચાર્ટ બનાવી શકો અને જે રીતના સૂર્યા પટેલે પોતાનો ફેમિલીનો પરિચય આપ્યો છે તે રીતના તમે પણ નાના નાના સેન્ટેન્સ સૂર્યા પટેલની જગ્યાએ તમે પોતાનું નામ લખીને બનાવી શકો છો તો આ રીતના આપણા ફેમિલીનું આપણે કઈ રીતના ઇન્ટ્રોડક્શન આપી શકીએ તે આપણે જાણ્યું સૂર્યા પટેલ અને સુરેશ પટેલના એક્ઝામ્પલ દ્વારા ચલો હવે જોઈએ એક્ટિવિટી નંબર થ્રી એક્ટિવિટી નંબર થ્રીમાં છે ફકરા પરથી નીચેના પ્રશ્નોના જવાબ યસ અને નોના ખાનામાં રાઈટની નિશાનીથી બતાવો અહીં આપણે બતાવેલા છે ચલો શું કહે છે ફકરા પરથી એટલે કે જે સૂર્યા પટેલે પોતાનો પરિચય આપ્યો હતો તે પરથી ક્વેશ્ચન નંબર વન છે ઇઝ સુરેશ મેરિડ શું સુરેશ છે તે પરણેલા છે તેમના લગ્ન થઈ ગયા છે એમ એ ડબલ આર ઈડી મેરિડ એટલે કે જે લગ્ન થયેલા હોય તે તો હા કઈ રીતના હા કહી શકાય કેમ કે સૂર્યા પટેલ છે તે તેમના વાઈફ છે તેવું આપણે આગળ સમજી લીધું એના મતલબ એમ કે તેમના લગ્ન થઈ ગયા છે સુરેશ પટેલ છે તે સૂર્યા પટેલના હસબન્ડ છે તો આપણે પહેલાં ખાનામાં યસમાં આપણે રાઈટ કરેલું છે નંબર ટુ છે ઇઝ સૂર્યા ધ વાઇફ શું સૂર્યા છે તે પત્ની છે તો કે યસ સૂર્યા છે સુરેશ પટેલના વાઇફ છે તો આપણે નંબર ટુમાં પણ યસમાં રાઈટ કરીશું નંબર થ્રી છે ઈ સુરેશ ધ સન શું સુરેશ છે એ પુત્ર છે તો કે ના સુરેશ પુત્ર નથી કોણ હતા પુત્ર તો કે રિતેશ હતા તો આપણે થર્ડ નંબરમાં નોમાં રાઇટની નિશાની આવશે નેક્સ્ટ છે આ રિતેશ એન્ડ રીટા ધ ચિલ્ડ્રન શું રીતેશ અને રીતા છે એ બંને બાળકો છે તો યસ તો પહેલાં ખાનામાં ફોર નંબરમાં પહેલાંમાં યસ યસમાં રાઇટની નિશાની આવશે આર સુરેશ એન્ડ રીટા ધ ચિલ્ડ્રન શું સુરેશ અને રીટા છે એ બંને બાળકો છે તો કંઈ નો સુરેશ છે તે ફાધર છે અને રીટા છે તે ડોટર છે એટલા માટે આ ક્વેશ્ચનનો નોમાં રાઈટ આવશે તો આ જ ક્વેશ્ચનના ફકરા ઉપરથી જે ક્વેશ્ચન છે તે આપણે સમજ્યા હવે છે એક્ટિવિટી નંબર ફોર એક્ટિવિટી ફોરમાં તમને નીચે શબ્દની જોડીઓ આપેલી છે તે મોટેથી બોલો આપેલી ખાલી જગ્યામાં યોગ્ય મૂળાક્ષર લખો શબ્દોની જોડી છે તેની જ બાજુમાં બીજા તમને શબ્દો એવા આપેલા છે જેમાં તમારે જે બ્લેન્ક આપેલી છે તેમાં અક્ષરો ફિલ કરવાના છે તો જોઈએ પહેલી જોડી છે ફાધર મધર ફાધર એટલે પપ્પા મધર એટલે મમ્મી હસબન્ડ વાઈફ હસબન્ડ એટલે કે પતિ અને વાઇફ એટલે પત્ની સન એટલે કે દીકરો ડોટર એટલે દીકરી બ્રધર અને સિસ્ટર બ્રધર એટલે ભાઈ સિસ્ટર એટલે બહેન અંકલ આન્ટ જો અંગ્રેજીમાં અંકલ માટે આપણે કાકા મામા એ બધા રિલેશન હોય માસા તેને બધાને અંગ્રેજીમાં અંકલ જ કહેવાય એવી જ રીતના આંટ આન્ટ માટે પણ આપણી કાકી મામી માસી એ બધા હોય તેને આન્ટ જ કહેવાય તેના પછી ગ્રેન્ડ ફાધર ગ્રેન્ડ મધર એટલે કે દાદા અને દાદી બોય એટલે છોકરો ગર્લ એટલે છોકરી નેફ્યુ અને નિઝ નેફ્યુ અને નિઝ એટલે ભત્રીજો અને ભત્રીજી અથવા તો ભાણેજ અને ભાણકી તો આ બધા આપણા ફેમિલી મેમ્બરના જે સંબંધો છે આપણા ફેમિલીની અંદર તેના અંગ્રેજી વર્ઝન આપેલું છે અંગ્રેજીમાં તેને શું કહેવાય તે તમે સારી રીતે સમજી ગયા હવે બાજુનું જે ટેબલ છે તેમાં મધર એમ પછી બ્લેન્ક ટી એચ ઇ આર તો એમ પછી શું આવે ઓ આવે તો તમારે ફેમિલી તો બ્લેન્કની અંદર ઓ લેટર મૂકવાનો રહેશે જે તમે આની બાજુમાંથી જોઈને સારી રીતના ભરી શકો છો પછી હવે આવશે એક્ટિવિટી નંબર ફાઈવ એક્ટિવિટી નંબર ફાઈવ શું કહે છે એક્ટિવિટી નંબર ફાઇવમાં છે નીચેના મૂળાક્ષરો ઓળખો અને વાક્યો બોલો તો આપણે એસ અને એફ આ બે મૂળાક્ષરો તો બહુ સારી રીતના ઓળખીએ છીએ હવે જોઈએ એસની આજુબાજુ જે શબ્દો આપેલા છે

ડસ્ટર એટલે કે કોઈ પણ સાફ કરવાની કોઈ ડસ્ટર એટલે કે સાફ કરવાનું કપડું હોઈ શકે અથવા તો બોર્ડ સાફ કરવાનું ડસ્ટર ઇટ ઇઝ અ ડસ્ટર તે ડસ્ટર છે એ બિસ્કિટ ઇટ ઇઝ અ સ્વીટ બિસ્કિટ તે મીઠું બિસ્કિટ છે હવે જુઓ એફની આજુબાજુના શબ્દો એ એફ એફઆર સી કે ફ્રોક ફ્રોક એટલે છોકરીઓને પહેરવાનું એક ફ્રોક ઇટ ઇઝ અ પિંક ફ્રોક તે ગુલાબી ફ્રોક છે એ એફ આર એટલે કે ફીશ ઇટ ઇઝ અ તે છે બિગ ફિશ ફિશ એટલે માછલી તે મોટી માછલી છે એ ફિંગર ઇટ ઇઝ અ થમ્બ ફિંગર આ અંગૂઠો છે ફિંગર એટલે આમ આંગળીઓ થાય પણ આપણે અત્યારે થમ ફિંગર એટલે અંગૂઠાની વાત પણ કરી શકીએ એ ફેન ઇટ ઇઝ અ પિંક ફેન આ ગુલાબી પંખો છે તો આ બધા મૂળાક્ષરો હવે તમને આવડી ગયા શબ્દો પણ આવડી ગયા અને એના પરથી આપણે વાક્યો પણ બો સમજ્યા હવે જોઈએ એક્ટિવિટી નંબર સિક્સ એક્ટિવિટી સિક્સમાં આપેલું છે નીચે આપેલા પ્રશ્નોના આધારે જોડીમાં વાર્તાલાપ કરો એ પ્રશ્ન પૂછશે અને બી ઉત્તર આપશે પછી બી પ્રશ્ન પૂછશે અને એ ઉત્તર આપશે તો ચાલો આપણે એ અને બીના જે પ્રશ્નો છે એ પૂછેલા પ્રશ્નોનો બીમાં જવાબ આપીએ ચલો પ્રશ્ન નંબર વન છે હુ ઇઝ યોર ફાધર જો અહીં તમને હુ એટલે કે કોણ તમારા પપ્પા કોણ છે તો ડેસ ખાલી જગ્યામાં ડેસ ઇઝ માય ફાધર રામ ઇઝ માય ફાધર રામ છે તે મારા પપ્પા છે અહીં મેં નાનો સ્પેલિંગ એટલા માટે મૂક્યું છે કે તમને યાદ રહી જાય આર એ એમ રામ અહીં એવું પૂછવામાં આવ્યું છે કો તમારા પપ્પા કોણ છે તો કે રામ મારા પપ્પા છે એવો બી જવાબ આપે છે ક્વેશ્ચન નંબર ટુ વોટ ઇઝ ઈ હી તે શું છે વોટ એટલે શું તે શું છે તો હી ઇઝ અ ફાર્મર હી ઇઝ ફાર્મર હી ઇઝ એ ફાર્મર એટલે કે તે ખેડૂત છે અહીં એવું પૂછે છે કે તમારા પપ્પા શું વ્યવસાય કરતા હશે અથવા તો શું છે તો જવાબ મળે છે તે ફાર્મર છે હાઉ ઓલ્ડ ઇઝ હી તે કેવડા છે કેવડી ઉંમરના છે હી ઇઝ ફોર્ટી યર્સ ઓલ્ડ તે ચાલીસ વર્ષના છે તેવું બી જવાબ આપે છે હુ ઇઝ યોર મધર તમારા મમ્મી કોણ છે બી જવાબ આપે છે સીતા ઇઝ માય મધર અથવા તો સીતાબેન ઇઝ માય મધર એવું આપણે કહી શકીએ અથવા તો બી જવાબ આપે છે વોટ ઇઝ સી તે શું છે શી ઇઝ અ ટીચર તે શિક્ષિક તેણી શિક્ષિકા છે ઓલ્ડ ઇઝ શી કેવડા છે શી ઇઝ થર્ટી ફાઈવ યર્સ ઓલ્ડ તેણી પાંત્રીસ વર્ષના છે હાઉ મેની બ્રધર્સ હેવ યુ તમારે હાઉ મેની એટલે કેટલા કેટલા એવો કોઈ એવા એવો પ્રશ્ન પૂછ્યો હોય તો હાઉ મેનીનો ઉપયોગ થાય તમારે કેટલા ભાઈ ભાઈઓ છે આઈ હેવ વન બ્રધર અત્યારે આપણે એક બ્રધરનું કહ્યું છે જો એક હોય તો ખાલી બ્રધર લાગે અને બે હોય આઈ હેવ ટુ હોય તો બ્રધર્સ પાછળ આરની પાછળ એસ લાગે બહુ વચન થઈ જાય તો એના પછી નેક્સ્ટ છે હાઉ મેની સિસ્ટર્સ હેવ યુ તમારે કેટલા બહેનો છે આઈ હેવ વન સિસ્ટર આપણે એક હોય તો એક લખવાનું બે હોય તો ટુ સિસ્ટર્સ લખવાનું વોટ આર ધિયર નેમ્સ તેના નામ શું છે જો અહીં વોટ એટલે શું આવ્યું ફરીથી તેમના નામ શું છે આર એટલે શું કામ કે બહુવચનમાં પૂછ્યા છે કે જે તમારા બ્રધર્સ અને સિસ્ટર્સ છે તેઓના નામ શું છે એટલે કે બે નામ જણાવવાના છે એટલા માટે આરનો ઉપયોગ થયો ધિયર નેમ્સ આર સોનુ એન્ડ મોના તેઓના નામ સોનું છે બ્રધરનું નામ છે અને મોના છે એ સિસ્ટરનું નામ છે તો આ આપણે એ અને બીના ક્વેશ્ચનના આન્સરો જોયા એટલે કે ડબલ્યુ એચ ડબલ્યુ એચ ટી વોટ એચ ડબલ્યુ હાઉ અને હાઉ મેની આ ઉપરથી પ્રશ્નાર્થ વાંક્યો કેમ બને તે વિશેની સમજ મેળવી હવે જોઈએ એક્ટિવિટી નંબર સેવન તમારા શિક્ષકની મદદથી વાંક્યો બોલો અને મૂળાક્ષર ઓળખો હવે તમે મૂળાક્ષર ડી અને મૂળાક્ષર જી એ તો સારી રીતના ઓળખો જ છો તો તેની આજુબાજુ રહેલા શબ્દોની માહિતી મેળવી આપણે જુઓ ડીની આજુબાજુના શબ્દો એ પી ઓ એ આર ડી બોર્ડ ઇટ ઇઝ અ બોર્ડ આ બોર્ડ છે અથવા તો આ સોરી તે પાટ્યું છે એ ડોટર શી ઇઝ હર ડોટર કે તેની તેની દીકરી છે ડોટર એટલે દીકરી એ ડોંકી ઇટ ઇઝ અ ડોન્કી તે ગધેડો છે એ ડોર ડી ડબલ્યુ ઓર ડોર એટલે કે દરવાજો ઇટ ઇઝ અ બિગ ડોર તે મોટો દરવાજો છે ઇટ ઇઝ અ વિન્ડો ડબ્લ્યુ આઈ એન્ડ ડબલ્યુ વિન્ડો એટલે બારી ઇટ ઇઝ અ બિગ વિન્ડો આ તે મોટી બારી છે ઈટ ઇઝ અ ગ્લાસ તે પ્યાલો છે

આ મોટું વાઘ ચેટીઆઈજી આ ટાઈગર એટલે વાઘ તો આ બધા જ શબ્દોની હવે તમને માહિતી અને તેની સાથેના આપણે વાક્યો પણ જોયા હવે તમને અહીં એક્ટિવિટી વન ટુ થ્રી ફોર ફાઇવ સિક્સ સેવનમાં માય ફેમિલીનો એટલે કે ફેમિલી મેમ્બર્સના નામનો અને તેને અંગ્રેજીમાં સંબંધોને શું કહેવાય ફાધર મધર બ્રધર સિસ્ટર અંકલ આંટી ગ્રેન્ડ ફાધર ગ્રેન્ડ મધર નેફ્યુનિસ આ બધા જ શબ્દોની માહિતી મળી તેના પછી ઓક્યુપેશન એટલે શું તેની માહિતી મળી એજ કઈ રીતના બોલાય અને લખાય તે પણ માહિતી મળી તો એકથી સાત એક્ટિવિટીઝની અંદર તમે જે કંઈ પણ શીખ્યા છો તેની વર્કશીટ તમારે પૂરી કરવાની રહેશે તથા એક સરસ મજાનું એક ફેમિલી ટ્રી બનાવવાનું છે તમારે જેમાં એક્ટિવિટી રૂપે તમને તમારા ફેમિલી મેમ્બર્સના ફોટા લગાવી અને એને ચિપકાવવાના છે તેની નીચે તેનો સંબંધ લખવાનો એટલે કે તમારા ફાધરનો ફોટો હોય તો નીચે ફાધર લખવાનું મધરનો હોય તો મધર એ રીતના બધા ફેમિલી મેમ્બર્સના ફોટા લગાવી અને તેમનું નામ લખી અને તે શું થાય છે તમારા રિલેશનમાં તે વિશે સરસ મજાનો એક ચાર્ટ બનાવવાનો છે અને બધા જ અસાઇનમેન્ટ સીટ આખી પૂરી કરવાની છે નેક્સ્ટ પાર્ટમાં આપણે માય ફેમિલીમાં આગળની એક્ટિવિટીઝ જોઈશું બાય બાય